ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અને વિડીયોના માધ્યમથી વિવાદમાં રહેતી હોય છે, ત્યારે આ ટિકટોક ગર્લ વધુ એકવાર વિવાદમાં આવી છે. કીર્તિ પટેલ સામે ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસે તેની સાગરિતની ઝડપી પાડ્યો છે. કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ટિકટોકથી સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. વેપારી પાસે 2 કરોડની ખંડણી માંગવા મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ અને તેના સાગરિતો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જેમાં કાપોદ્રા પોલીસે 1 આરોપી વિજય મંજી સવાણીની ધરપકડ કરી છે. કીર્તિ પટેલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 2/6/2024 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાતરોડિયા, જેઓ પોતે બિલ્ડરનો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય, તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય, જે અન્વયે વિજયભાઈ મંજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેડ પોસ્ટે તથા સરથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરશનભાઈ કાતરોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ, જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય, જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય, જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય, પરંતુ ફરિયાદીને જાસામાં લેવા માટે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ, જેઓ ઇન્સ્ટાગ્રામમાં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે, તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસમડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરવા તેમજ 2 કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 386, 389, 504 વગેરે તથા આઈટીઆર કલમ 66-67 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આ ગુનાના કામે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમબી અવસુરોના તથા તેઓના સ્ટાફના ડિસ્ટાફના પીએસઆઈ શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સથી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ 2/6/24 કલાક 20:30 વાગે અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે. આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમઆર સોલંકી નાઓ કરી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે કીર્તિ પટેલ સામે આ અગાઉ અનેક ગુનાઓ પણ નોંધાયા છે, તો હાલમાં ક્ષત્રિય આંદોલન સમયે પદ્મિની બા સામે પણ કીર્તિ પટેલે ટિપ્પણી કરતા વિવાદમાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.